हेलो दोस्तों दोस्तों प्रमेय 6.1 समप्रमाणता नो मूलभूत प्रमेय जोयो। हवे आपणे प्रमेय 6.2 नो खाली विधान ने मात्र विधान ने समझवानो प्रयत्न करीशुं। प्रमेय 6.2 नो विधान छे ए 6.2 जे छे ए 6.1 नो प्रतिप्रमेय छे। શું કહે છે દોસ્તો જરા જોઈએ આપણે એની આકૃતિ દોરીને અભ્યાસ કરીશું એનો। પ્રમેય 6.2 ત્રિકોણમાં કઈ એવું કહે છે કે ત્રિકોણમાં પેલા પ્રમેય જે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય હતું તેમાં શું હતું કે ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર રેખા એટલે ડી કહીએ ને આને ઈ કહીએ। પ્રમેય 6.1 માં શું હતું કે જો ડીઈ સમાંતર બીસી તો એડી ના છેદમાં બીડી બરાબર એઈ ના છેદમાં એસી આવું હતું પ્રમેય 6.1। પ્રમેય 6.1 હવે આપણે પ્રમેય 6.2 એના માટે આકૃતિ આ જોઈએ। પ્રમેય 6.2 માં કંઈ કેવું કહે છે કે જો ત્રિકોણ એબીસી ની બે બાજુઓને છેદતી રેખા દ્વારા જો જે રેખાખંડો કપાય છે તે સમપ્રમાણમાં હોય તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય એટલે આમાં આપેલું છે જો એડી ના છેદમાં બીડી બરાબર એઈ ના છેદમાં ઈસી હોય તો એટલે કે એમ કહે છે કે એક રેખા એ સમાંતર છે એવું નથી કીધું પ્રમેય 6.2 માં। રેખા ત્રિકોણની બે બાજુઓને એવી રીતે છેદે કે જેથી કપાતા ખંડો અનુરૂપ ખંડો એ સમપ્રમાણમાં હોય તેના માપ તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર છે તો રેખાખંડી સમાંતર રેખાખંડ બીસી જો આવું હોય તો આ પ્રકારનું હોય। જ્યારે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેયમાં ઊંધું છે જો તેઓ સમાંતર હોય તો તે રેખાખંડોના માપ સમપ્રમાણમાં એમ કહે છે એટલે ઉલટ સુલટ છે એટલે કે થેલ્સનું પ્રમેય છે તેનું પ્રતિક પ્રમેય છે પ્રમેય 6.2। ત્યાર પછી દોસ્તો એક બીજું એક પ્રમેય જોઈએ પ્રમેય 6.3 પ્રમેય 6.3 એમાં પ્રમેય 6.3 એનું માત્ર વિધાન જ જોવાના છે કે જો બે ત્રિકોણો વચ્ચેની આપેલી કોઈ પણ સંગતતા માટે માત્ર અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય તો પણ તે સંગતતા સમરૂપતા છે એમ કહેવાય એટલે દોસ્તો અહીં બાજુઓના માપ સમપ્રમાણમાં છે એવી કોઈ ચર્ચા જ નથી। સાની વાત છે બે ત્રિકોણો ના માત્ર અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય તો તે બે ત્રિકોણો સમરૂપ છે માત્ર બે એના માત્ર ખૂણાઓ પણ એકરૂપ હોય તો તે બે ત્રિકોણો સમરૂપ છે અને આ શરતને કઈ શરત કહીશું આપણે આ શરતને કહીશું આપણે ખૂણો શરત ખૂબ 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 શરત કહીશું આપણે અને ત્યાર પછી દોસ્તો આપણે એક વસ્તુ જાણીએ જો બે ત્રિકોણમાં અનુરૂપ ખૂણાઓની બે જોડ એકરૂપ હોય તો સ્વાભાવિક છે ત્રીજી જોડ તો એકરૂપ થવાની જ ખૂણાની ત્રીજી જોડ બે જોડ એકરૂપ હોય તો ત્રીજી જોડ એકરૂપ થશે એટલે જરૂરી નથી કે ત્રણે ખૂણાઓની ત્રણે ત્રણ જોડ એકરૂપ આપેલી હોય ખૂણાઓની માત્ર બે જોડ એકરૂપ આપેલી હોય તો પણ તે સંગતતા એકરૂપતા થશે એટલે કે બે ત્રિકોણો છે એ બે ત્રિકોણોમાં ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆરમાં 40 70 40
અને 70 આપેલા છે માત્ર ખૂણાઓની બે જોડ જ એકરૂપ આપેલી છે તો દોસ્તો 7 ને 4 11 તો આ ત્રીજો ખૂણો કેટલો થશે 70 થવાનો આ ત્રીજો ખૂણો 70 થવાનો એટલે કે ત્રીજી જોડ તો આપોઆપ એકરૂપ થવાની જ છે એટલે જરૂર નથી કે ત્રણે ત્રણ ખૂણાઓ એકરૂપ આપેલા હોય માત્ર બે ખૂણાઓ એકરૂપ આપેલા હોય તો પણ ચાલે તો આ શરતને કહેવાય ખૂબ ખૂબ શરત ખૂણો ખૂણો શરત બે ત્રિકોણોના શિરોબિંદુ વચ્ચેની આપેલી કોઈ સંગતતા માટે જો અનુરૂપ ખૂણાઓની કોઈ પણ બે જોડ એકરૂપ હોય તો તે સંગતતા સમરૂપતા છે અને આ શરતને આપણે કહીશું ખૂબ ખૂબ શરત ઓકે ત્યાર પછી વાત કરીએ પ્રમેય 6.4 અને તે પ્રમેય છે બાજુ 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 પ્રમેય એટલે જે વ્યાખ્યા આધારિત હતું વ્યાખ્યા શું કહે છે અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય અને અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોય તો તે સંગતતા સમરૂપતા છે એમ કહેવાય પરંતુ આપણે જોયું માત્ર ખૂણાઓ એકરૂપ હોય તો પણ સંગતતા સમરૂપતા છે તો હવે એ જ વસ્તુ બાજુઓ માટે લાગુ પડશે બે ત્રિકોણોના શિરોબિંદુઓ વચ્ચેની આપેલી કોઈ સંગતતા માટે જો અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોય અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોય તો તે સંગતતા સમરૂપતા છે એમ કહેવાય કે બાજુ 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 પ્રમેય એને કહેવાય શું કહેવાય બાજુ 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 પ્રમેય અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં અહીં અનુરૂપ ખૂણાઓનો કોઈ ઉલ્લેખ નથી એની જરૂર પણ નથી માત્ર અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોય તો તે સંગતતા સમરૂપતા છે એમ કહેવાય અને તે પ્રમેય છે પ્રમેય 6.4 ત્યાર પછી આપણે એક બીજું પ્રમેયનું વિધાન જોઈશું પ્રમેય 6.5 પ્રમેય 6.5 માટે હું આકૃતિ દોરી દઈશ દોસ્તો ત્રિકોણ એબીસી ત્રિકોણ પીક્યુઆર દોસ્તો અહીં શું આપ્યું છે અહીં ખૂણો A બરાબર ખૂણો B આપ્યું છે સાથે સાથે AB ના છેદમાં PQ બરાબર AC ના છેદમાં PR આપ્યું છે આમ બે વસ્તુ આપી છે એક તો અનુરૂપ એક ખૂણાની એક જોડ એકરૂપ આપી છે અને તે ખૂણો જે તે બાજુઓનો અંતર્ગત ખૂણો છે તે બે બાજુઓના માપ સમપ્રમાણમાં આપ્યા છે તો આ સંગતતાને પણ સમરૂપતા કહેવાશે સાને આધારે બાજુ ખૂણો બાજુ બાજુ ખૂણો બાજુ એટલે કે બાખુબા શરતને આધારે એને કહીશું આપણે બાખુબા પ્રમેય જો બે ત્રિકોણોના શિરોબિંદુઓ વચ્ચેની આપેલી કોઈ સંગતતા માટે બે અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોય તથા તેમનો અંતર્ગત ખૂણો એકરૂપ હોય તો તે સંગતતા સમરૂપતા છે એમ કહેવાય અને આ બંને ત્રિકોણોને સમરૂપ ત્રિકોણો છે એમ કહેવાય તો દોસ્તો આ કેટલાક દ્વિધાનો સ્વરૂપે જે પ્રમેય છે કે જે આપણને દાખલાઓ અને સાબિત કરવાના દાખલાઓ ગણવામાં મદદ કરશે હવે આપણે એક અગત્યનું પ્રમેય 6.6 એ ત્રિકોણના ક્ષેત્રફળ અને બાજુઓના સંબંધો પર આધારિત છે તે જોઈશું